સકાય. હું નવરંગમાં કન્યા આચાર્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગયા. અમારી શાળામાં વર્ષ 2018-19 થી રિટેન નામનો ટ્રેડ ચાલુ છે અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે વિદ્યાર્થીઓને છૂટક વેચાણ અને એ સંબંધિત માહિતી ધરાવતો અસરકારક કોર્સ છેલ્લા 5 વર્ષથી ચાલુ છે. ચાલો બાળકો, તો આજે આપણે રિટેલિંગની અંદર 17 વેચાણ સહાયકોની ફરજો અને જવાબદારીઓ વિશે ભણવાનું છે. આપણે ગયા સેશનની અંદર છે જુદા જુદા રિટેલર્સની અભ્યાસ કર્યો હતો કે કઈ કઈ રીતના રિટેલરો હોય છે, છૂટક છે, જથ્થાબંધ છે, ઘણી વાર ફ્રેન્ચાઇઝી દ્વારા પણ સેલિંગ થાય છે. હવે આ બધા જે વેપારીઓ છે તો એની પણ કઈ જવાબદારીઓ બનતી છે ને ગ્રાહકો પ્રત્યે, તો તમને કોઈ કઈ આઈડિયા છે કેવી કેવી જવાબદારી હોય ગ્રાહકો પ્રત્યે? આની જે બીજી કોઈ જવાબદારી તમને લાગે છે કે શું શું હોય શકે જવાબદારી? બરોબર, જે જવાબ આપે ઉભા થઈને જવાબ આપે. હા, ધાર્મિક બોલો જી. ગ્રાહકોના પ્રશ્નો હલ કરે. ગ્રાહકોના પ્રશ્નો હલ કરો. જો સર, સરસ વાત કરીએ ધાર્મિક વાત કે ગ્રાહકોના પ્રશ્નો હલ કરવાની રિટેલરની સૌથી મોટી જવાબદારી. કારણ કે રિટેલર છે, ગ્રાહક છે, તમારી પાસેથી કોઈ પ્રોડક્ટ લઈને જાય છે, યુઝ કરે છે, એને કઈ સમસ્યા આવે છે તો એના સમાધાન માટે તમારી પાસે જ આવો. પણ જો એ સમયે તમે એમ કહો કે સર અમારી આ જવાબદારી નથી, અમે આમાં કઈ ન કરી શકીએ, આમાં તો કંપની વાળો જ કરે, તો એ ગ્રાહકને તમારા પ્રત્યે વિશ્વાસ રહેતો નથી. જેનો આપણે લોસ એ જાય છે કે ભવિષ્યમાં એક ગ્રાહક બીજો આપણી સ્ટોર પર આવતો નથી. ગુડ મોર્નિંગ મેમ, તમારું સ્વાગત છે આ સ્ટોરમાં. આવો બેન, હું તમારો શું સહાય કરી શકું? અમારા સ્ટોરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તળિયું પણ મજબૂત આવશે અને આઈટી ગાડી વાળા સોફ્ટ આવશે, પણ તમે મેમ ખાલી ચપ્પલ જોવો તો ખરા એક વાર, આમ તળિયું આવું તમને માર્કેટમાં નહીં મળે. પાણી જે વેરાયટી નો નાના રિટેલરો પોતાનો વ્યાપ વધારવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશન છે, આમાં ગ્રાહકો સરળતાથી ઓર્ડર કરી શકે છે અને 7 દિવસ બાદ રિટર્ન પણ કરી શકે છે, રિપ્લેસમેન્ટ પણ કરી શકે છે, ને આમાં કસ્ટમર સપોર્ટ પણ મળે છે, ને આનો એક વેન્ડર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. ને આ એપ્લિકેશનમાં જે ઓર્ડર ગ્રાહકો કરે છે એ અમારા બીજા ફોનમાં વેન્ડર તરીકે પણ દેખાડે છે. મારું નામ બારી કૃષ્ણ સામંતભાઈ છે. હું ધોરણમાં અભ્યાસ કરું છું અને મેં રિટેલ વિશે રાખે છે. આ એક ફ્રેન્ચાઇઝીનો પ્રકાર છે મેકડોનાલ્ડ્સ, અને આ બીજું બનાવેલું છે પેકેજિંગ વિશે. પેકેજિંગમાં આ બધું ત્રણેય વસ્તુ કાગળથી જ બનાવેલ છે. આની અંદર આપણે કોઈને ગિફ્ટ કરવી હોય તો કોઈ મીઠાઈ કે વગેરે ભરી શકાય છે. આની અંદર પણ આપણે આસાનીથી ખોલી શકીએ અને બંધ કરી શકીએ છીએ. ગિફ્ટ પેકેજિંગથી ઘણા ફાયદા થાય છે, જેમ કે વધારે ગ્રાહકો આકર્ષાય છે એટલે તેથી વધારે સામાન ખરીદશું. આને પણ આવી રીતે પહેલાં ખોલી નાખેલ છે, સાવ આમ ભેળ પાડી દેવાની, અને આ પણ પેક થઈ શકે છે અને આ પણ થઈ શકે છે. નમસ્કાર, હું સમીર કુડાસા
સરકારી હાઈસ્કૂલ માટીયામાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજિયાત હોઉં છું. અહીં અમારી શાળાની અંદર ધોરણ 9-12 સુધી રિટેલ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. આ રિટેલ સબ્જેક્ટ અંતર્ગત અમે બાળકોને વર્ષમાં વિઝિટ કરાવી છે. તદુપરાંત ગેસ્ટ લેક્ચરનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકોમાં પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે હેતુ શાળાના 4 દિવસ છે અમે લેબની અંદરથી બાળકોને પ્રેક્ટિકલ નોલેજ આપીએ છીએ. ઉપરાંત નવી નવી કોમ્પિટિશન છે, સ્કિલ કોમ્પિટિશન છે, તેવા કોમ્પિટિશનમાં પણ બાળકો સારી રીતે ભાગ લે તે માટે અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને શાળા કક્ષાએ અમે બાળકોને પ્રોત્સાહિત માટે જરૂરી ઇનામો પણ આપીએ છીએ. આ રીતે બાળકોમાં છે એક ઉત્સાહ વધે છે. નમસ્કાર, મારું નામ છે ડસાદ કિશોર બાબુભાઈ. સરકારી માસ્કુલ આડિયામાં હું અભ્યાસ કરું છું. હું અત્યારે ધોરણ 12માં છું અને મારો ફેવરેટ વિષય છે રિટેલ. મેં ધોરણ 11માં ડેરીમાં ઇન્ટર્નશીપ કરી. ઇન્ટર્નશીપ દરમિયાન મને ખૂબ જ સરસ બધું જાણવા મળ્યું. મને ગ્રાહકો સાથે વર્તન કરતા, પછી ત્યાં દૂધના ફેટ કાઢતા, બધું કોમ્પ્યુટર બધું શીખતા મળ્યું. ઇન્ટર્નશીપથી મને ખૂબ જ ફાયદો થયો અને આગળ જઈને હું ડેરી ખોલી શકું તેવું મને લાગે છે. મારું નામ છે વાઘેલ વિશાલ કળોભાઈ. હું ધોરણ 12માં ભણું છું. મારો ફેવરેટ વિષય છે રિટેલ. મેં ધોરણ 11માં ઇન્ટર્નશીપ કરેલી છે. ધોરણ 11માં મેં ઇન્ટર્નશીપ માં હાર્ડવેરમાં કરી હતી. ત્યાં મેં અલ્કેશભાઈ ચોડાસમાને ત્યાં મેં ઇન્ટર્નશીપ કરી હતી. ત્યાં મને બહુ જ જાણવામાં શીખવા મળ્યું હતું કે કઈ રીતે માલની ડિલિવરી કરવી, કઈ રીતે તેનો સ્ટોક તૈયાર કરવો, ડિલિવરી પ્રક્રિયા કઈ રીતે કરવી અને તેનો સંગ્રહ કઈ રીતે કરવો, તે બધું જાણવા મળ્યું હતું. રિટેલ એક આજના યુગ પ્રમાણે બહોળો અવકાશ ધરાવતો વિષય છે અને રિટેલના માધ્યમથી વિદ્યાર્થીઓ નવા નવા કૌશલ્યો, ગ્રાહકો સાથે કરવાની વાતચીત, ગ્રાહકોની માનસિકતા, ગ્રાહકોની સાથે કરવાનો વર્તાવ અને વિવિધ વસ્તુઓને પ્રદર્શન કરવાની પદ્ધતિઓ શીખે છે. ગ્રાહકની અપેક્ષાઓ અને બજારની હિલચાલને વ્યવસ્થિત રીતે સમજી અને વિદ્યાર્થીઓ વસ્તુને ગ્રાહક સાથે કઈ રીતે સાંકળી શકાય અને ગ્રાહકની જરૂરિયાતોને કઈ રીતે સારામાં સારી રીતે સંતોષી શકાય એ બાબતનો અભ્યાસ કરે છે. અમારા આદરણીય પ્રશિક્ષક શ્રી સમીરભાઈ ચુડાસમા દ્વારા રિટેલ વિષયનું પ્રશિક્ષણ બહુ સારી રીતે છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક એને લગતા અસંખ્ય પ્રોજેક્ટ, ઇન્ટર્નશીપ એ સાથે તમામ શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરેલ છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે અમે એક વધારાના વોકેશનલ ટ્રેડ એપરલ મેડર્સ એન્ડ હોમ ફર્નિશિંગની પણ માગણી કરેલી છે, જેનાથી વિદ્યાર્થીઓની અંદર કૌશલ્યપૂર્ણ રીતે અને નવી સર્જનાત્મકતા સાથે નવા આયામોનો વિકાસ થાય એવી અભ્યર્થના સાથે અમે લોકો આગળ પ્રવૃત્તિ રહેવા ઈચ્છીએ છીએ. ધન્યવાદ.